ભરૂચ શહેરી વિસ્તારમાં પોલીસ દ્વારા જાગૃતિ સેમિનાર યોજાયો. પોલીસ દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. ભરૂચ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ચલાવવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ શહેર ડીવાયએસપીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં એબીસી અને તાલુકા પોલીસ મથકના નાગરિકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ મંદિર ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ શહેર જિલ્લામાં થોડા સમય પહેલા પોલીસ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં સારો પ્રતિસાદ મળ્યો હતો, જેથી આજરોજ પુનઃ વ્યાજખોરો સામે કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી. ઉપરાંત લોકોમાં જનજાગૃતિ આવે તે માટે ગુરુવારે શહેરના દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ખાતે ખાસ લોક જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લોન અંગે ઉપસ્થિત લોકોને માહિતી આપવામાં આવી હતી, જેમાં ભરૂચ એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન તેમજ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના સામાજિક કાર્યકર્તાઓ તેમજ સમાજના આગેવાનો સાથે ડીવાયએસપી સી કે પટેલ ઉપસ્થિત રહી ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે લોકો ધીરધાર પાસેથી ઊંચા વ્યાજે ઉસીના રૂપિયા લેતા હોય છે ત્યારે તેઓને ખાનગી ધીરધારોના બદલે ભરૂચ નગરપાલિકા સહિત અન્ય બેંકોમાંથી ઓછા વ્યાજે રૂપિયા કેવી રીતે મળી શકે તેની માહિતી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઈ ડિવિઝન પીઆઈ વીયુ ગોડરિયા, એસઓજી પીઆઈ એ ચૌધરી, બી ડિવિઝન પીઆઈ એસડી ફૂલતરિયા, સી ડિવિઝન પીઆઈ એનવી ભરવાડ અને તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ જનકટ સહિત પાલિકાના કલ્પના ઉપાધ્યાય સહિત તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી લોકોને લોન અંગે માહિતી આપી હતી. યાકુબ પટેલ, જડેશ ટીવી, ભરૂચ.